नमस्कार, हूँ ब्रेन अने आप जोई रहा छो स्पार्क टुडे न्यूज। वडोदरा शहर में अनेक विस्तारों में लोग पीवाना पानी माटे वलखा मारी रहा है, त्यारे गोत्री स्थित यस कॉम्प्लेक्स पास ज पानी नो वेड़फाड़ थई रह्यो छे। तंत्र द्वारा अहीं रिपेरिंग नो काम माटे ज बराबर न थयुं होय त्यारे स्पष्ट दिखाई आवे छे के वारंवार एक जग्याए पानीना माटे ज रजूआत करवामां आवी छे। अहीं सवाल उभो थाय छे के बराबर रिपेरिंग करवामां आवे तो पानीनुं लीकेज बंद केम नथी थतुं। पानीनो जे वेड़फाड़ थई रह्यो त्यारे जरूरतमंद लोकोने पीवानुं पाणी मळतुं नथी, तेनी साथे ज लीकेज सર્જાતા અહીંયા વરસાદ પડ્યો હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા છે। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે રવિ સિંધા। હા, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ યસ કોમ્પ્લેક્સ પાસે આવી ગઈ છે અને અહીંયા વારે ઘડીએ પીવાના પાણીમાં ભંગાણ સર્જાય છે અને લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આજે વહેલી સવારે પણ અહીંયા જે પાણી અહીંયા ચાર રસ્તા છે યસ કોમ્પ્લેક્સ પાસે, ત્યાં પાણીનો વેડફાટ થયો હતો, પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। હાલ આપ અહીંયા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે આ પાણી છે, ભર ઉનાળે ચોમાસા જેવી અહીંયા સિઝન હોય તેવા દ્રશ્યો અદભવી ઉઠ્યા છે। આપણે અહીંયા જ્યાં જુઓ ત્યાં પાણી અહીંયા ખાડામાં ભરેલું જોવા મળી રહ્યું છે। આ અહીંયા જે લીકેજ થયું હતું તેનું પાણીનો વેડફાટ અહીંયા જોવા મળી રહ્યો છે, એનું અહીંયા આ જગ્યા ઉપર પાણી ભરાયું છે અને વાહન ચાલકોને પણ અહીંયાથી નીકળવું પાણીમાં પડીને જઈ રહ્યા છે। તમે સીધા સ્પાર્ક ટુડે ન્યૂઝના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીંયા જ્યાં બેરિકેડ લગાવવામાં આવી છે, આ બેરિકેડ છે ત્યાં આગળથી જ અહીંયા પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો અને હજારો લીટર પાણીનો ગેલન વેડફાટ થઈ રહ્યો છે। અહીંયા વારંવાર તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવે છે, તેમ છતાં કે આ રીત કેવી રીતના અહીંયા પાછું લીકેજ થાય છે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। અહીંયા ટ્રાફિક જવાન પણ ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યા છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, આ પાણી જે લીકેજ થયું હતું, ક્યાંનું લીકેજ થયું છે? સવારથી લીકેજ થઈ રહ્યું છે ને સાહેબ? સવારથી લીકેજ થઈ રહ્યું છે, સવારથી લીકેજ થયું સાહેબ બી શું બોલે? વારે ઘડી અહીંયા આગળ આઉટ તંત્ર છે, સાહેબ બી બોલે તો બી એમ કેવી રીતના બોલે કે સાહેબને પણ ખબર છે કે તંત્ર દ્વારા અહીંયા કોઈ કામગીરી કરવામાં નહીં આવતી, આવે તો પણ જેવી તેવી કરીને કામગીરી અહીંયા કરવામાં આવે, લીકેજનું કામ પૂર્ણ કરવામાં આવે, તેમ છતાં અહીંયા વારે ઘડીએ પાણીનું લીકેજ થઈ રહ્યું છે અને અઢળક પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અહીંયા આવીને તંત્રને પણ અમે રજૂઆત કરી રહ્યા છે કે અહીંયા યસ કોમ્પ્લેક્સ પાસે વારે ઘડીએ જે અહીંયા પાણીની જે સમસ્યા છે, જે અહીંયા લીકેજ થઈ રહ્યું છે, તેને લઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે। કોઈને પણ પૂછે તો પણ એ મુકસુક થઈને ઊભા રહે છે અને તેઓ પણ શું બોલે, કેમ કે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય તેમના પર પણ સવાલ ઉઠે છે કે અહીંયા જે વારે ઘડીએ જે પાણીનું લીકેજ થાય તે બરાબર કામગીરી કરવામાં નહીં આવતી। અમે થોડાક સમય પહેલાં જ અમને આપણે દ્રશ્યો બતાવ્યા હતા, અહીંના જ બતાવ્યા હતા, આજે ફરીવાર અહીંના દ્રશ્યો બતાવ્યા કે ઘડીએ ઘડીએ અહીંયા પાણીનું લીકેજ સર્જાય છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ, રવિ સિંધા।